चलो विद्यार्थी मित्रों आगळनो व्यस्त श्रेणी गण्यो छठो दाखलो एना जेवो ज आपणे सातमो दाखलो गणीए जो पछी शुरुआत में इतने दाखला हशे त्यां सुधी तमने एवुं लागशे के कंईक ऑकवर्ड लखाण लखाई रह्युं छे पण धीमे धीमे तमे टेवाई जशो बहु सरळ थई जशे जो सातमो एमां ए ज लखुं छुं ए इक्वल टू 2 1 1 1 ये व्यस्त श्रेणी की मेल लिए तो लखीशु अहीं आपणे अहीं ए इक्वल टू आई इनटू ए नो उपयोग करीशु one
वन जीरो वन वन प्लस जीरो वन जीरो प्लस माइनस टू एटले वन आवी गयो एना नीचे नो जीरो आवी गयो हवे एना बाजू नो वन लावो आ वन लावो माइनस वन नी जग्याए वन लावो छे तो क्रियाओ तो पेली ज आवे पण क्रम एम नहीं आवे तो माइनस वन नी जगह वन लावो छे तो हूँ आने माइनस वन वडे भागी लो अथवा बीजा शब्द कहीए गुणी लो तो प्लस वन थई जशे બીજી હાલને માઇનસ 1 વડે ગુણી લો બીજી હાલને માઇનસ 1 વડે ગુણી લો r2 ની જગ્યાએ માઇનસ 1 ઇન્ટુ r2 r2 ની જગ્યાએ માઇનસ 1 ઇન્ટુ r2 પહેલી હાલ m ના m 1 1 जीरो वन बीजी हाँ जीरो वन यहाँ बीजी हाँ माइनस वन टू वे अपने क्या सुधी पहुंचा वन जीरो वन अबे ऊपर नो जीरो इत्रो एक बड़ा ही लिखिए जीरो लाओ वो है तो ये विरोधी संख्या उमेरनी पड़े એટલે આ 1 માં માઈનસ 1 ઉમેરવા પડશે ક્યાંથી પડશે પ્રક્રિયા કરવા બીજી હા આને માઈનસ 1 વડે ગુણો તો માઈનસ 1 થઈ જાય એ માઈનસ 1 ને તમે ઉપર ઉમેરો એટલે 0 થઈ જાય એટલે પ્રક્રિયા આવી થશે કે બીજી હારની બીજી હારને माइनस एक वाले गुणी पहली माह में बीजी आपने माइनस एक वाले गुणी में पहली माह में रख पहली नहीं जगह रख तो आने वन आने माइनस वन वाले गुणों में जीरो एने ऊपर होंगे रो आ वन आने माइनस वन वाले गुणों माइनस वन यहीं होंगे रो बीजी आप जैसे थे અહીંયા પણ એ જ પ્રક્રિયા આને માઇનસ 1 વડે ગુણો માઇનસ 1 ને માઇનસ 1 વડે ગુણો એટલે 1 1 ને 0 માં ઉમેરો 0 પ્લસ 1 આને માઇનસ 1 વડે ગુણો માઇનસ 2 માઇનસ 2 ને ઉપરના 1 માં ઉમેરો હવે સાદું રૂપ 1 0 0 1 equal અહીંયા આવશે 1 minus 1 minus 1 અને 2 સરવાળા કરી કરીએ આપણે તો જે I equal to A inverse into A માટે એનો વ્યસ્ત શ્રેણી એ ઇન્વર્સ ઇક્વલ ટુ 1 માઇનસ 1 માઇનસ 1 2 પછી હું તમને છેલ્લે એક રીત શીખવાડીશ આ 2 બાય 2 કક્ષાનો શ્રેણી હોય તો એનો વ્યસ્ત ડાયરેક્ટ કેવી રીતે લખી શકાય એ લખવામાં નહીં ચાલે પણ એનો ઉપયોગ તમે કરી અને ચેક કરી શકો કે મળેલો શ્રેણિક સાચો છે કે નહીં પણ એ માત્ર 2 બાય 2 માટે છે 2 બાય 2 માટે એવું બની છે જો આ થોડા સાદુપની દ્રષ્ટિએ એટલે કે આમ અભરા લાગતા હોય એવા લખવા છે બાકી તમે જો તો પહેલો ગણતંત્ર અને આપણને જે તકલીફ પડતી કે એ બીજામાં ન પડી કારણ કે પહેલાની અંદર ઘણું બધું જાણી લીધું આપણે એ પ્રમાણે તમે આગળ વધશો તો બધા લખવા પૂરા કરો ને એટલે ઓટોમેટિક આવડી જશે પછી માત્ર જ્યારે ત્યારે ગણો ત્યારે ચોકસાઈથી ગણવાનું રહે એક તો આવડી જ છે આઠમો છે વન ટુ થ્રી સેવન
जो ये आमा पण आपणे ए ज प्रमाणे व्यस्त श्राणिक मेळवो छे तो जोईए અહીં આપણે equal to I into A નો ઉપયોગ કરીશું તો જોઈએ A એટલે 1327 આપણે ડાબી બાજુ ઉપર લખેલો એકમ શ્રાણિક લાવવાનો છે એટલા માટે મેં કલરથી લખેલો છે ગુલાબી રંગનો શ્રાણિક લાવવાનો છે ગુલાબી રંગનો એટલે ખાલી ઓળખાય એટલા માટે ગુલાબી રંગ શ્રાણિકને રંગ ના હોય જો અહીંયા આપણે આવો શ્રાણિક લાવવો છે એનો પહેલો એકડો લાવવાનો છે આપણને એકડો આપેલો જ છે ડાયરેક્ટ 1 હવે આ 2 ની જગ્યાએ 0 લાવીએ સામાન્ય રીતે 0 લાવવો હોય તો કોઈ પણ સંખ્યાની જગ્યાએ વિરોધી સંખ્યા ઉમેરવાની થાય એટલે 0 લાવવા માટે હારની અથવા સ્તંભની પ્રક્રિયાથી 0 આવે જ્યારે બીજી હાર અથવા બીજા સ્તંભની મદદથી 0 આવે 1 લાવવો હોય ને તો એની જ હારથી આવી શકે દાખલા તરીકે 2 છે આ બગડાની જગ્યાએ મારે 1 લાવવો હોય બે વડે ભાગો તો 1 આવી જાય પણ 0 લાવવો હોય તો બીજી હાથને માઈનસ વડે જોડી ઉમેરવા તો જ 0 આવે તો જોઈએ આમાં પહેલી હાથને માઈનસ 2 વડે ગુણી આને માઈનસ 2 વડે જોડીને અહીંયા ઉમેરું છું જો 2 પ્લસ અને માઈનસ 2 વડે જોડી એટલે માઈનસ 2 અહીંયા ઉમેરે આ 7 આને માઈનસ 2 વડે ગુણી ને અહીંયા ઉમેરું છું માઈનસ 2 વડે તો માઈનસ 6 1 0 આને માઈનસ 2 વડે ગુણી ને અહીંયા ઉમેરવાનું છે જે 0 અને માઈનસ 2 વડે ગુણો માઈનસ 2 આને માઈનસ 2 વડે ગુણીને ઉમેરવાનું છે 1 પ્લસ 0 ક્રિયા શું કરી હવે તમને લખતા આવવું જોઈએ r2 ની જગ્યાએ r2 બદલાઈ r2 ની જગ્યાએ નવી r2 લખાઈ બીજી હા આવી રીતે લખાઈ પહેલી હારને માઈનસ 2 વડે ગુણી બીજીમાં ઉમેરી એટલે નવી બીજી હાર આવી લખાઈ जो ये शु मे 1 3 2 - 2 = 0 7 - 6 = 1 - 2 = 0 અને 1 ગોઠવ્યો 0 ગોઠવ્યો 0 ગોઠવ્યો એની સાથે આપણને 1 પણ મળી ગયું હવે આ તગડાની જગ્યાએ 0 લાવવો છે તો ફરીથી કહું છું 0 લાવવા માટે એની વિરોધી સંખ્યા ઉમેરવી પડે તો આ 1 ને -3 વડે ગુણો તો -3 આવે અને આ -3 ને અહીંયા ઉમેરી દઉં તો અહીંયા 0 આવી જાય 3 માં -3 ઉમેરવાથી 0 આવે એટલે મારે બીજી હારને -3 વડે ગુણીને પહેલીમાં ઉમેરવી જોઈએ બીજી હારને -3 વડે ગુણીને પહેલીમાં ઉમેરીએ એટલે પહેલી હારની જગ્યાએ નવી પહેલી હાર આવી આવશે પહેલી હાર નવી આવશે એ નવી હાર આવી આવશે બીજીને -3 વડે ગુણી પહેલીમાં ઉમેરી તો આ 1 આને -3 વડે ગુણો 0 અહીંયા ઉમેરી આ 3 આને -3 વડે ગુણો -3 અહીંયા ઉમેરી આ એમ શરૂઆતમાં થોડી તકલીફ પડશે બાકી જો તમે પૂરી ઈચ્છાથી ગણશો ને તો ઓટોમેટિક બધા દાખલા બહુ સરળતાથી આવડશે આને -3 વડે ગુણો 6 અહીંયા ઉમેરી આને -3 વડે ગુણો
नियमित माटे 1001 इक्वल टू 7 माइनस 3 माइनस 2 अने 1 मान के इनवर्स इक्वल टू 7 माइनस 3 माइनस 2 1 ये इनवर्स अने एनो गुणाकार आय थाय ए प्रमाणे One, two, five, seven.
इक्वल टू 3 माइनस 1 0 1 इनटू e एक मार्या एक नी नीचे विंडो लाओ पांच नी जगह विंडो लाओ होए तो पांच नो माइनस पांच उमेरी चलो उमेरी पहली हार में आने माइनस पांच वाले गुनी यहाँ उमेरी नहीं पहली हार में माइनस पांच वाले गुनी बीची में उमेरी तो मार्ट बीजी हार नी जगह बीजी हार वत्ता माइनस पांच गुणिया पहली हार जो ये पहली हार वन टू थ्री माइनस वन है हमें आने होंगे पांच आने माइनस पांच बड़े गुणों माइनस पांच आम होंगे रस यह 7 प्लस आने माइनस 5 वाले नो माइनस 10 यह होंगे आने माइनस 5 वाले नो 0 ओछा 15 आने माइनस 5 वाले नो 5 1 वत्ता 5 मान वन टू 0 माइनस 3 इक्वल टू 3 माइनस 1 0 माइनस 15 माइनस 50 अने 6 इनटू e 1 माया 0 माया हवे आप बन लावी माइनस 3 नी जगह बन लावी तो माइनस 3 ने माइनस 3 वाले भागी एटले बनावी है त्रीजी हार ने माइनस 3 वाले भागी बीजी हार ने माइनस 3 वाले भागी आर टू नी जगह माइनस 1/3 आर टू तो 1 2 3 माइनस 1 आने भागो तो 0 1 आने माइनस 3 वाले भागो तो 5 6 ने माइनस 3 वाले भागो तो माइनस 1 आ गया 0 आ गया 1 आ गया હવે 1 ઉપર ના 2 છે એની જગ્યાએ 0 લાવવા છે 2 ની જગ્યાએ 0 લાવવા હોય તો 2 ની જગ્યાએ માઈનસ 2 ઉમેરવા પડે તો 2 માં માઈનસ 2 ઉમેરીએ એટલે આવું થશે प्रक्रिया शु थाय बीजी हार ने आ बीजी हार ने माइनस 2 वडे गुणी ऊपर उमेरवानी छे बीजी हार ने माइनस 2 वडे गुणी पहली मां उमेरी r1 नी जगह r1 प्लस माइनस 2 इनटू r2 बीजी हार ने माइनस 2 वडे गुणी नी उमेरो आने माइनस 2 वाले गुणो 0 ने माइनस 2 वाले गुणो 0 2 प्लस आने माइनस 2 वाले गुणे लियो मेरो माइनस 2 0 बने हमने आने माइनस 2 वाले गुणे लियो मेरो 3 वत्ता माइनस 10 अने माइनस 1 प्लस आने माइनस 2 वाले गुणे लियो 4 माने 1 0 0 1 इक्वल टू माइनस 7 5 3 माइनस 2 इनटू e माने e इनवर्स इक्वल टू माइनस 7 3 5 माइनस 2
एक प्रश्न गणी लीजिए, एक प्रश्न गणी लीजिए, दसमो गणी लिया ना, जो छे जो 2174
અને માટે a ઇન્વર્સ ઇક્વલ ટુ a ઇન્વર્સ ઇક્વલ ટુ આવું થશે 4 માઈનસ 1 માઈનસ 7 2 આ પ્રમાણે મળશે એટલે આવા બીજા દાખલા છે બુકમાંથી તમે રકમ લઈ અને ગણવાનો પ્રયત્ન કરજો 2 બાય 2 વાળા તો તમને આવડશે આપણે 3 બાય 3 વાળા આગળ ગણીશું 2 બાય 2 વાળા બાકીના તમે ગણશો આજે આપણે અહીંયા અત્યારે આટલા સુધી રાખીશું